जो तमे पण उधरसथी कंटाळी गया छो, बधा ज नुस्खा अपनावी लीधा छतां नथी मळी रही खांसीथी राहत अने हवे गळू छोलाई गयुं छे, तो चिंता न करता आ घरेलू उपाय अजमावो अने शर्दी खांसीथी मेळवो राहत। उधरस जो घणा समयथी परेशान करी रही होय तो तेनाथी छुटकारो मेळववा असरकारक घरेलू नुस्खो शोधी रह्या छो, तो अहीं आपने केटलाक उपाय बतावीए जे तमारा काम आवशे। मध बेक्टेरियल अने वायरल इन्फेक्शन ने दूर करवामां असरकारक छे। उधरसनी स्थितिमां एक ग्लास गरम पाणीमां बे चमची मध भेळवीने पीवाथी उधरसनी समस्याथी राहत मळे छे। आ सिवाय सवार सांज एक चमची मध खावाथी पण फायदो थाय छे। जो के खूब नाना बाळकोने मध खवडावानुं टाळवानी सलाह आपवामां आवे छे। आदુ, આદુનું સેવન કફ માટે પણ રામબાણ સાબિત થાય છે। ઉધરસથી છુટકારો મેળવવા માટે તમે કાચું આદુ ખાઈ શકો છો। આદુની ચા બનાવીને પીવાથી પણ ફાયદો જોવા મળે છે। એક કપ પાણીમાં આદુના ઝીણા સમારેલા ટુકડા નાખો અને ઉકાળ્યા પછી તે ગાળીને તેમાં મધ નાખીને ચૂસકી લેતા પીવો। હળદર, કફ અને શરદી જેવા સામાન્ય વાયરલ ઇન્ફેક્શનમાં હળદરનું સેવન કરી શકાય છે। હળદરના એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટીસેપ્ટિક અને એન્ટીવાયરલ ગુણો કફને દૂર કરવામાં મદદરૂપ થાય છે। ઉધરસથી છુટકારો મેળવવા માટે તમે તમારી નોર્મલ ચામાં કાળા મરી અને હળદર પણ ઉમેરી શકો છો। આ મસાલા ચા ગળાને આરામ આપે છે અને ઉધરસમાં રાહત આપે છે। ગરમ ડ્રિંક્સ, હૂંફાળું પાણી, મીઠાવાળું પાણી, ગરમ ચા, સૂપ અને વેજીટેબલ અથવા ચિકન બ્રોથ પીવાથી પણ ઉધરસથી રાહત મળે છે। આ ગરમ ડ્રિંકની અસર ખાંસી તેમજ શરદી, ગળામાં દુખાવો અને ઠંડી લાગવા જેવી સમસ્યાઓમાં જોવા મળે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર। જો તમે પણ ઉધરસથી કંટાળી ગયા છો, બધા જ નુસ્ખા અપનાવી લીધા છતાં નથી મળી રહી ખાંસીથી રાહત અને હવે ગળું છોલાઈ ગયું છે, તો ચિંતા ન કરતા આ ઘરેલું ઉપાય અજમાવો અને શરદી ખાંસીથી મેળવો રાહત। ઉધરસ જો ઘણા સમયથી પરેશાન કરી રહી હોય તો તેનાથી છુટકારો મેળવવા અસરકારક ઘરેલું નુસ્ખો શોધી રહ્યા છો, તો અહીં આપને કેટલાક ઉપાય બતાવીએ જે તમારા કામ આવશે। મધ બેક્ટેરિયલ અને વાયરલ ઇન્ફેક્શનને દૂર કરવામાં અસરકારક છે। ઉધરસની સ્થિતિમાં એક ગ્લાસ ગરમ પાણીમાં બે ચમચી મધ ભેળવીને પીવાથી ઉધરસની સમસ્યાથી રાહત મળે છે। આ સિવાય સવાર સાંજ એક ચમચી મધ ખાવાથી પણ ફાયદો થાય છે। જો કે ખૂબ નાના બાળકોને મધ ખવડાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે। આદુ, આદુનું સેવન કફ માટે પણ રામબાણ સાબિત થાય છે। ઉધરસથી છુટકારો મેળવવા માટે તમે કાચું આદુ ખાઈ શકો છો। આદુની ચા બનાવીને પીવાથી પણ ફાયદો જોવા મળે છે। એક કપ પાણીમાં આદુના ઝીણા સમારેલા ટુકડા નાખો અને ઉકાળ્યા પછી તે ગાળીને તેમાં મધ નાખીને ચૂસકી લેતા પીવો। હળદર, કફ અને શરદી જેવા સામાન્ય વાયરલ ઇન્ફેક્શનમાં હળદરનું સેવન કરી શકાય છે। હળદરના એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટીસેપ્ટિક અને એન્ટીવાયરલ ગુણો કફને દૂર કરવામાં મદદરૂપ થાય છે। ઉધરસથી છુટકારો મેળવવા માટે તમે તમારી નોર્મલ ચામાં કાળા મરી અને હળદર પણ ઉમેરી શકો છો। આ મસાલા ચા ગળાને આરામ આપે છે અને ઉધરસમાં રાહત આપે છે। ગરમ ડ્રિંક્સ, હૂંફાળું પાણી, મીઠાવાળું પાણી, ગરમ ચા, સૂપ અને વેજીટેબલ અથવા ચિકન બ્રોથ પીવાથી પણ ઉધરસથી રાહત મળે છે। આ ગરમ ડ્રિંકની અસર ખાંસી તેમજ શરદી, ગળામાં દુખાવો અને ઠંડી લાગવા જેવી સમસ્યાઓમાં જોવા મળે છે। તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી જાણકારીની સાથે, પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઇક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।